નમસ્કાર મિત્રો, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણી ચેનલ ટ્રાવેલ વિથ 5240માં. મિત્રો, અંબાજીએ દર્શન કર્યા માતાજીના અને ભૂખ લાગી હતી, એટલે અમે જ્યારે પણ અંબાજી આવીએ ત્યારે ગુજરાતી થાળીનો સ્વાદ માણવા અહીં જ આવતા હોઈએ છીએ. તો મિત્રો, આ ફેમસ ડાઇનિંગ હોલનું નામ છે કૈલાસ ડાઇનિંગ હોલ. ઉપરના માળે ડાઇનિંગ હોલ આવેલો છે અને ગુજરાતી થાળી મળતી હોય છે. સામે તુલસી ડાઇનિંગ હોલ છે. ને લોકેશનની વાત કરીએ તો અંબાજીનું જે મુખ્ય મંદિર છે તેની સામેની બાજુ નજીકમાં જ આ ડાઇનિંગ હોલ આવેલો છે. અમે જ્યારે આવ્યા મિત્રો ત્યારે થોડું શરૂઆત થવાને વાર હતી, એટલે થોડા વહેલા જ આવી ચૂકેલા હતા. તો આપણે મિત્રો અંદર જઈશું અને દેખશું કે થાળી કઈ રીતની હોય છે. પાર્સલ સુવિધા મિત્રો અહીં ઉપલબ્ધ નથી, અને જેમ દર્શાવ્યું છે તેમ સ્પેશિયલ થાળી મળે છે. જો બપોરે આપ જમો તો 210 રૂપિયા અને સાંજે 180 રૂપિયા છે. આ સ્પેશિયલ થાળીમાં મિત્રો સૌ પ્રથમ લાઈવ મોહનથાળ મળે છે. આ ઉપરાંત ફરસાણમાં ઢોકળા, પંજાબી સબ્જીમાં પનીર મસાલા અને અન્ય સબ્જીમાં આજે તુરિયા, મોગર, સેવ, ટમેટા, રસાવાળા બટાકા, રોટલી, ભાખરી, કઢી, ખીચડી અને અન્ય આઈટમોમાં અથાણું વગેરે હોય છે. મિત્રો, આપ જોઈ શકો છો કે બેઠક વ્યવસ્થા કયા પ્રકારની છે. તો આ રીતે સોફા રાખેલા હોય છે અને થાળીઓ આ રીતે હોય છે. અંબાજીના જે 2-3 ફેમસ ડાઇનિંગ હોલ છે તેમનું મેનુ લગભગ સરખું જ હોય છે. તો મિત્રો, આજે આપણે સાંજે આવ્યા છીએ અને સાંજે 2 થાળી મંગાવેલી, જે બંને 180 રૂપિયાની છે. માહીને આજે ફ્રીમાં જમવાનું છે. થાળી 3 છે, પરંતુ પૈસા 2 થાળીના જ લીધેલા હતા. તો મિત્રો, થાળીમાં ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે. તો આપ દેખી શકો છો કે રોસ્ટેડ પાપડ આવે છે અને ઢોકળા છે. આજે 2 પ્રકારના ઢોકળા અવેલેબલ છે. એક સાદા ઢોકળા જે બને છે તે, અને બીજા તિરંગા ઢોકળા છે. આ ઉપરાંત ડુંગળી, ટમેટાનું કચુંબર આવેલું છે અને લીલી ચટણી પણ છે. મિત્રો, જે એક વાટકીમાં પીરસવામાં આવ્યો છે તે લાઈવ મોહનથાળ છે, કે જે અહીંનો સૌથી ફેમસ આઈટમ છે. ગરમ ગરમ મોહનથાળ હોય અને જાણે લાઈવ બનતો હોય તેવો આપવામાં આવે, જેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ ઉપરાંત અન્ય સબ્જીઓની વાત કરવામાં આવે તો પનીરની સબ્જી છે, રસાવાળા બટાકા, ભીંડી મસાલા અને સેવ ટમેટાની સબ્જી આપવામાં આવી છે. આ ઉપરાંત થાળીમાં રોટલી આવી ચૂકી છે. તો રોટલી અને ભાખરી આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત આની સાથે સાંજે ખીચડી અને કઢી પણ આપવામાં આવે છે, અને જો બપોરનો સમય હોય તો દાળ ભાત. અને અહીં બીજા ડાઇનિંગ હોલ કરતાં જે અલગ વસ્તુ છે તે છે કે અહીં પાણીની, મિનરલ પાણીની બોટલ પણ થાળીમાં ઇન્ક્લુડ જ છે. આપ એક બોટલ ખાલી કરી દો તો બીજી મળે છે, તેને થાળીમાં જ ગણવામાં આવે છે. અહીં દાવતની મિનરલ પાણીની બોટલ આપી છે. તો એક પછી એક સબ્જીનો મિત્રો આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ. આ તિરંગા ઢોકળા પણ છે કે જે 3 લેયરમાં બનાવવામાં આવે છે. અમે મિત્રો દર વર્ષે અંબાજી આવીએ ત્યારે અહીં જ લંચ લેતા હોઈએ, તો ટેસ્ટ અમારા માટે જાણીતો થઈ ચૂક્યો છે. અને જો આખી થાળીમાં મને સૌથી વધુ પસંદ આવતું હોય તો આ તેમનો લાઈવ મોહનથાળ છે, કે જે ખાસ તો અંબાજીના ડાઇનિંગ હોલમાં જ મળતો હોય. તેનો ટેસ્ટ કંઈક અલગ જ પ્રકારનો હોય છે. આ ઉપરાંત અન્ય સબ્જીઓનો સ્વાદ પણ સારો છે. ઢોકળા ખાટા નહીં હોતા, પણ જે નોર્મલ ઢોકળા હોય છે તે પ્રકારના જોવા મળે છે. મિત્રો, હવે તેની મમ્મી ટેસ્ટ કરી રહી છે. સૌ પ્રથમ સેવ ટમેટાથી ચાલુ કર્યું. સેવ ટમેટાનું શાક તેને ઓકે જ લાગે છે. હવે તે તુરિયાની સબ્જી ટેસ્ટ કરે છે. પૂછીએ કેવો સ્વાદ છે. તુરિયાનો સ્વાદ સરસ છે.
ઢોકળા પણ છે. ઓવરઓલ થાળી કેવી લાગી? સરસ છે, ટેસ્ટ સરસ લાગ્યું. અને આ લાઈવ મોહનથાળ? સરસ, મોહનથાળ તો ભાવે, મોહનથાળ તો ભાવે. તો ઓવરઓલ થાળીનો એક્સપિરિયન્સ સારો રહ્યો છે. હવે માહીબાઈ થોડો ટેસ્ટ કરે છે અને જણાવશે કેવું છે. સો યમી. તો હવે છાસ આવે છે, ચલો આપણે છાસ ટેસ્ટ કરીએ. છાસ તો ખૂબ જ સારી છે. હવે સેવ ટમેટાનું શાક લઈએ. મસ્ત છે. આમ મિત્રો, માહીએ પણ ટેસ્ટ કર્યો. આમ આ થાળી અંબાજી આવો તો એક વખત તો જરૂર ચાખવાની બને છે. હવે મિત્રો, ખીચડી કઢી આવી ગઈ છે. ખીચડી કઢીનો સ્વાદ પણ આપણે ઘરે ખાતા હોઈએ તેવો જ હોય છે, અને બપોરે આપ આવ્યા હોય તો આપણને દાળ ભાતનો ઓપ્શન અવેલેબલ છે. આજુબાજુ મિત્રો જોઈ શકાય છે કે લગભગ 70-80 લોકો એક સાથે જમી શકે તેવડો મોટો ડાઇનિંગ હોલ હોય છે. કિચનની પણ મિત્રો તેમણે છૂટ આપેલી બ્લોગની, તો આપને કિચન પણ દેખાડી દઉં. મેં કિચન જોયું તો ઓવરઓલ કિચનમાં પણ ચોખ્ખાઈ જ હતી, અને કોઈ એવી ગંદકી કે મને જોવા ના મળેલી જે નોર્મલ કિચન હોય તે રીતે જ કિચન હતું. મિત્રો આપ કિચન પણ જોઈ શકો છો. મોટા ભાગના કારીગરો રોટલી બનાવવામાં જ રોકાયેલા હોય. તો મિત્રો, આ હતો કૈલાશ ડાઇનિંગ હોલનો આજનો બ્લોગ. જો આપે અહીં ભોજન લીધું હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. આજનો બ્લોગ આપને સારો લાગ્યો હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક્સ કરજો. આવજો.